محمد رسول الله جيش مدينة ما داخل ليه حبادية الله فرماوش إن العزة لله وللرسول وللمؤمنين جو دنيا ما كوي مات رسپكت هوي كوي مات عزت ان احترام هوي تو هي الله ماتي جه إذا رسول ماتي جه أنا مؤمنين ماتي جه پڑا منافقين جه واتو کري جه آلوكا تو جاهين جه جاهين انگوٹھا چھاپ جه انگوٹھا چھاپ آلوكا کوي سمجھتا قرآن ما آیت نازل تھئی કે વો માણસ તો મુનાફિક માણસ એવો મુનાફિક માણસ કે કુરાન માં સૂરે મુનાફિકુન માં એના બારામાં આયત નાઝિલ થઈ પણ કમાલ ની વાત છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા લે છે ઘણા માણસો એમ કહે છે કે રસૂલના જમાનામાં આમાં માણસો હતા મોઢા પર કાંઈ કહેતા હતા બારે કાંઈક વાત કરતા હતા તો કેમ અલ્લાહ રસૂલને કહ્યું નહીં કે આ માણસ એવો છે મારી નાખો એ સત્તા આપણે ક્યારેક વિચારી રસૂલ પાસે એવી મેદાય વાતો તો રસૂલ શા માટે નહોતા કરતા પણ નહીં અમારા માં અને રસૂલ માં ફરક છે અમે જે છે અત્યારનું જોઈએ છીએ અલ્લાહ અને રસૂલ જે છે એ ભવિષ્ય જોવે છે અલ્લાહ એ મુનાફિક ને ઓલાદ આપી એની એક દીકરી હતી જેનું નામ હતું જમીલા ઇસ્લામ માં મહાન ઔરત મહાન ઔરત અલ્લાહ અમારી જે ઈચ્છાઓ છે અમારી જે ખાહિશાત છે અમારી જે ડિઝાયર છે એવો માહોલ બનાવે છે અલ્લાહ કે અમને અલ્લાહ જે છે ઇમ્તિહાનની મંઝિલમાં લાવીને ઊભો કરે છે કે જોવા માંગે છે અલ્લાહ જો તમે કહેતા હતા લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુ રસૂલુલ્લાહ અલીયુ વલીયુલ્લાહ કટલા તમે સાચા છો કટલા જમીલાની શાદી મદીનામાં એક મોમિન સાથે થઈ એનું નામ હતું હંસલા હંસલા સાથે જમીલાની શાદી થઈ આટલી મશહૂર મોમિના આટલી મશહૂર ઔરત એની શાદી કે છે કોની સાથે થાય છે હંસલા સાથે તમને ખબર છે કે આપણે જ્યારે શાદી થાય તો શાદીમાં ઘણી બધી તૈયારી હોય છે ઇસ્લામે બહુ ઇન્સિસ્ટ કર્યું છે બહુ ઇન્સિસ્ટ શાદી કરો શાદી અને ખરેખરની શાદી કરાવો એક ઇન્શાઅલ્લાહ મારો ટોપિક હશે કે આપણા જવાનો માટે ખાસ કરીને ગાઈડલાઈન એક હિદાયત એવું વાતું જવાન દીકરીઓ માટે જવાન દીકરાઓ માટે જવાન ભાઈઓ માટે અને જવાન બહેનો માટે બુઝુર્ગો જે છે એને કઈ જરૂર તો છે નહીં ઇસ્લામમાં ચારની રજા છે પણ વિચારતા નહીં જેનું નામ જિહાદ છે જિહાદ શું કરવું
नबी के पास आएगा। कुरान मजीद में एक सूरत है, सूरत नूर, जरूर मानो जरूर। पर वो अफसोस की बात, वो अफसोस की बात है, वो अफसोस आपने क्या कुरान मजीद में दिलचस्पी छेज ली। सॉरी टू से, माफ कर दो, मैं तुम्हारी बात नहीं कर दो, आपकी कौन भी बात करो। आप देखते हैं कुरान में दिलचस्पी नहीं, बिल्कुल नहीं। आपने कुरान में अटलू जानिए चाहिए कि मारो दिखरो मारी दिखरी कुरान पढ़ता सीखी जाए, बस वो पढ़नी चाहिए। मारे बापा नो समझता, मारे दादा नो समझता, कोई नहीं समझता। आपने कुरान का मतलब शू समझिए जी, खाली पढ़ता सीखी जाओ बस बची जाए। शू अल्लाह फरमायो छे, शू कुरान में ब्यूटी छे, कल्ला कुरान में मैसेज छे, कल्ला कुरान में अहकाम छे, कल्ला कुरान में सारी बातों छे, जानवानी छे, जे हमारी जिंदगी ने लागती पड़ती छे, कराई पड़ी छे दिखो पकई। शैतान नाम तो क्या, तुम्हारी बात तो सारी। अबे शू करू तो मैं शैतान
તલવારની આવાજ છે. એક તરફ નફ્સ બોલાવે છે અને એક તરફ ખુદા બોલાવે છે. ક્યાં જવું? રસૂલની બારગાહમાં આવે છે સૂરે નૂરની આયત નંબર 81 માં અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આ વાત કરી છે. એ નબી, મોમિન લોકો એ છે જે અલ્લાહ ઉપર ઈમાન ધરાવે છે, તમારા ઉપર ઈમાન ધરાવે છે. વઈદા કાનુ માહુ અલા અમરિન જામિ લમ યઝહબુ હત્તા યસ્તઅઝનુ. જ્યારે કોઈ મુશ્કેલ સમય હોય છે એ ફૈસલો નથી કરી શકતા. જ્યારે એ લોકો મોમિન તમારી સાથે હોય છે ફૈસલો નથી કરી શકતા, તો એ લોકો તમારી રજા માંગવા માટે આવે છે, તમારી ઇજાજત માંગવા માટે આવે છે. પોતાની અકલથી ફૈસલો નથી કરતા, પોતાની ઈચ્છાને ફોલો નથી કરતા, પોતાની ખાહિશ ઉપર અમલ નથી કરતા, કેમ કે મોમિન છે. તમારી પાસે આવે છે અને આવીને પછી તમારાથી ઇજાજત મેળવે છે. વલ્લદીના યસ્તાદિનુકા, એ રસૂલ, જે લોકો તમારી પાસે ઇજાજત લેવા માટે આપ આવે, આપી દો ઇજાજત. હંસલાની હાથમાં મહેદી છે, ગળામાં ફૂલનો હાર છે, દુલ્હા બનેલા છે, ઉમ્મીદોથી ભરેલી રાત છે, ઈચ્છાઓથી ભરેલી રાત છે. એક તરફ મોમના છે, એક તરફ મોમિન છે. રસૂલની પાસે આવીને કહે છે, અલ્લાહના નબી, તમને તો ખબર છે મારી શાદી થઈ છે. તો કે હા. અને મને એ પણ ખબર છે તમે જિહાદ માટે એલાન કર્યું છે. તો કે હા. એ હંઝલા, શું કહેવા માંગો છો? તો કે અલ્લાહના નબી, જે હું કહેવા માંગુ છું તમને ખબર છે, મારે શું કરવું જોઈએ? શું મારા માટે આટલી ઇજાજત છે, મારા માટે પરમિશન છે, મને રજા છે કે એક રાત જે ઉમ્મીદોથી ભરેલી છે હું મારા વાઇફની સાથે બસર કરું? આપણે પોતાને કહીએ છીએ ખોજા શિયા ઇતના અશરી બાર ઇમામના માનવા વાળાઓ, પણ જ્યારે ખુશીનો પ્રસંગ હોય છે ઇસ્લામ દૂર દૂર દેખાતું નથી. ઈચ્છાઓ હોય છે, ખ્વાહિશાત હોય છે, પણ ઇસ્લામ નથી હોતો, નબી અને ઇમામ અને અલ્લાહ નથી હોતો. પહેલી રાત આટલી મુબારક રાત છે, આટલી મુબારક રાત છે, બરકતો વાળી રાત છે, રહમતો વાળી રાત છે, મલાઇકાના નુઝુલની રાત છે, અલ્લાહ નબી અને ઇમામની ખુશનુદીની રાત છે. વિવાહની પહેલી રાત, પહેલી રાત આપણે ઘરમાંથી ભાગ લઈએ છીએ, હોટેલ આપણે હોટેલ વાળાને પૈસા પણ આપીએ અને એ રાતની બરકત પણ આપીએ. આપણે સોસાયટીમાં આવે, કેમ કે યંગ જનરેશન જે છે એને કઈ બતાવવામાં નથી આવ્યું, આ બચ્ચાઓ જે છે એને કઈ શીખવાડવામાં નથી આવ્યું કે આ તમારી જિંદગીની જે રાત જે છે, જે ઈચ્છાઓથી ભરેલી છે, જે ઉમ્મીદથી ભરેલી છે, જે ખ્વાહિશાતથી ભરેલી છે, અલ્લાહ નબી અને ઇમામની નજરમાં આ રાતની કિંમત શું છે, શું છે? ઇસ્લામ કઈ નજર મના
पर थोड़ी बार थोड़ी बार जमीला मारे गई। चार लोगों ने, चार मोमिनीन ने, भरोसा पात्र मानसों ने अंसार माथी लई ने आवी अने हंदलाई पासे उभी रे रही रखे छे। बीजा मानसो पण आवी गया खुदा हाफिजी करवा माटे। त्यारे जमीला कहे छे, आ चार मानसो जेना ऊपर हूँ ट्रस्ट करू छू, जेना ऊपर हूँ भरोसा करू छू, हूँ तमने साक्षी बनाव छू, हूँ तमने गवाह बनाव छू। गवाही देजो के रात आखी मारी हंसलानी साथे बसर थई छे। हंसलानी साथे મને ઉમ્મીદ છે, હું ખુદાથી ઉમ્મીદ કરું છું કે બની શકે છે કે મને અલ્લાહ ઓલાદથી નવાજે, ભલે અલ્લાહ ઓલાદ આપે, કાલે સવારે સોસાયટીમાં એમ ના થાય મારા તરફથી આંગળી ઉપાડવામાં આવે જો હંસલા શહીદ થઈ જાય કે આ બાળક જે છે ક્યાંથી આવ્યું, મારા માટે પણ મુસીબત છે, મારા બચ્ચા માટે પણ મુસીબત છે, તમે ગવાહ રહેજો તો કે અમે ગવાહ છીએ। હજી હંસલા ઓહદ તરફ જવા માટે તૈયાર છે, મદીનાની ઓહદ બહુ દૂર નથી। તમે મેદાન થી ઘરે પાછા નહીં આવો। આપણી જે વિશાલ રાત હતી, ઉમ્મીદો થી ભરેલી રાત હતી, ખ્વાહિશો થી ભરેલી રાત હતી, જે આપણા માટે મુબારક રાત હતી, જ્યારે હું સૂઈ ગઈ તો મેં ખ્વાબમાં જોયું। એમ કહીને ચૂપ, માણસો સાથે હતા, જોવે છે નવી નવી શાદી છે, હજી એક રાત સાથે રહ્યા છે। આ બાઈ શું કહેવા માંગે છે? બધાય જે છે બહુ વધારે જે છે જાણવાની કોશિશ કરે છે, તારું સપનું કેવું હતું, તારું કામ કેવું હતું, તે કામમાં શું જોયું છે કે તને યકીન થઈ ગયું। ત્યારે હંસલા કહે, ત્યારે જમીલા કહે છે, મેં ખ્વાબમાં જોયું આસમાનના દરવાજા ખોલવામાં આવે છે, આસમાનના દરવાજા ખોલવામાં આવે છે અને હંસલા આસમાન તરફ જાય છે। જેમ હંસલા દરવાજા તરફ બંધ કરી દેવામાં આવે છે, આ નિશાની છે હંસલા શહીદ થવાના છે, અલ્લાહની રહેમતને પ્યારા થવાના છે। હું તમને ફક્ત એક વાત કહેવા માંગુ છું, અલ્લાહ એવો માહોલ પેદા કરે છે મોમિનની જિંદગીમાં, જે ખ્વાહિશાથી ભરેલી જિંદગી છે, જે ઉમ્મીદોથી ભરેલી જિંદગી છે, અમુક વાતો હું ઘર પછી કરવાનો છું, જે ખ્વાહિશાત અને ઉમ્મીદોથી ભરેલી જિંદગી છે, અલ્લાહ એવો માહોલ પેદા કરે છે કે ઇન્સાન પોતાને ઇમ્તિહાનની જગ્યા ઉપર જોવે છે જો મોમિન હોય તો, જેવી રીતે હંસલા અને જમીલાનો ઇમ્તિહાન હતો। હંસલા મેદાનમાં ગયા, હંસલાની શહાદત થઈ, જનાબે હમઝા, બીજા અંસાર, મુહાજીર અને હંસલા, પણ જે મર્તબો હંસલા છે, હંસલા શહીદ થાય છે ઓહદના મેદાનમાં, આ જમીલાને જ્યારે ખબર પડી, બીજા લોકો જે મદીનામાં હતા જ્યારે ખબર પડી કે આ લોકો શહીદ થઈ ગયા છે, જમીલાને જ્યારે ખબર પડી હંસલા શહીદ થઈ ગયા છે, દોડીને મેદાને ઓહદમાં જાય છે, રસૂલના ખેમામાં જાય છે। ઘણા લોકો હતા રસૂલના ખેમાની બારે રોતા હતા, રસૂલ ખેમાની બારે આવે છે, અંસાર છે, મુહાજીર છે, મોમિનીનો મજમો છે। એક મર્તબા રસૂલ જે છે વચમાં ઊભા રહી જાય છે અને ઊભા રહીને કહે છે, હું તમને એક વાત કહેવા માંગુ છું, બીજા કોઈના બારામાં નહીં, ફક્ત હંસલાના બારામાં, હું જ્યારે મારે ખેમામાં હતો અને જમીલા કહે છે મદીનાથી ઓહદ તરફ રવાના થતી હતી, મેં મારા ખેમાથી બેઠા બેઠા મેદાન તરફ જોયું જ્યાં શહીદોની લાશો પડી હતી, મેં મારા નજરે જોયું છે મલાઈકા આસમાનથી નાઝિલ થાય છે, હંસલાની મહી પાસે આવે છે અને મેં જોયું કૌશરના પાણીથી, સલસબીલના પાણીથી મલાઈકા હંસલાને હુસ્લ આપતા હતા। પહેલી રાત બસર કરી, હુસ્નનો ટાઈમ મળ્યો નહીં, જે પણ કારણ હોય, નબી ફરમાવે છે ઈ હાલતમાં પણ અપોતા
કરી હંસલાની વાત કરી તે દિવસથી આજ સુધી આપણી તારીખમાં હંસલાનું ટાઇટલ છે ગસીલુલ મલાઇકા એગો મહાન જવાન ઉમ્મીદેથી ઉમ્મીદોથી ભરેલો ઈચ્છાઓથી ભરેલો ખાહિશાથી ભરેલો પોતાની ઉમ્મીદ પોતાની ખાહિશ પોતાની તમન્ના કુરબાન કરી દે અલ્લાહના આવાજ ઉપર લબ્બે કહી કયામત સુધી હંસલા ગસીલુલ મલાઇકા છે ગસીલુલ મલાઇકા હંસલા પછી જમીલાને ત્યાં એક બાળકનો જન્મ થાય છે જેનું નામ અબ્દુલ્લાહ હતું અબ્દુલ્લાહ જ્યારે મોટા થાય છે એને ત્યાં 3 ફરસંગ હતા અબ્દુલ્લાહના 3 ફરસંગો જ્યારે 62 હિજરીમાં કરબલાના બનાવ પછી કરબલાની ટ્રેજેડી પછી કરબલાના વાકિયા પછી જ્યારે 62 હિજરીમાં યઝીદ તરફથી મદીના ઉપર હુમલો કરવામાં આવ્યો જેને વાકે હર્રા કહેવાય છે એના ઉપર જ્યારે મદીના ઉપર હુમલો કરવામાં આવ્યો તો મદીનાના રસૂલને દિફા કરવા માટે હિફાજત કરવા માટે આ હંઝલાના ફરઝન અને અબ્દુલ્લાના ફરઝન તમામને તમામ શરીક હતા અને આ ચારો શહીદ થઈ ગયા મારા ભાઈઓ મારી બહેનો મારા બુઝુર્ગો મારી માતાઓ મારા બચ્ચાઓ હું તમને ફક્ત આટલું જ મેસેજ આપવા માંગુ છું ખાહિશાત હોય છે ખાહિશાત પણ કદી પણ પોતાની ખાહિશને અલ્લાહના હુકમ ઉપર જે છે એ આગળ નહીં લઈ જતા હંમેશા અલ્લાહનો હુકમ આગળ હોય છે આપણી ખાહિશાત અને ઈચ્છાઓ જે છે હંમેશા પાછળ હોય છે જેવી રીતે હંસલા છે એવી રીતે કરબલામાં એક જવાન છે એની બુઢીમાં અફાઈફા કેમ કે માં જ્યારે અફાઈફા હોય છે દરેક માના દિલમાં આ તમન્ના હોય છે હું મારા દીકરાની શાદી કરું ઘરમાં દુલ્હન આવે માં બાપ પોતાની ઓલાદને ખુશ જોવા માંગે છે આ પ્રસંગ અફાઈફામાં પોતાના જવાન ફરઝંદને લઈ પોતાના શહેરથી બહાર જાય છે અમુક ઇતિહાસ લખવા વાળા લખ્યું છે કે આ માં અને દીકરા જે છે કુફાના રહેવા વાળા હતા મુસલમાન હતા મુસલમાન હતા માં દીકરાની શાદી કરીને દીકરાની સૌજાને લઈને ઘર તરફ જાય છે મૌલા હુસૈન મક્કાથી રવાના થઈ ગયા હતા થોડી થોડી જગ્યા ઉપર મૌલા હુસૈન પોતાનો કાફલો રોકી લેતા હતા કે સાથીઓને આરામ મળી જાય ઔરતોને આરામ મળી જાય બચ્ચાઓને આરામ જ્યાં મૌલાના ખીમા નાખતા હતા એની સામે એક નાનો એવો ખેમો લગાડવામાં આવ્યો જ્યારે નાનો એવો ખેમો લાગેલો હતો આ તઈફામાં પોતાના ખેમામાં છે બચ્ચાઓની રડવાની અવાજ આવે છે પોતાના ફરઝંદને બોલાવે છે જેનું નામ હતું વાહ એ બેટા અહીંયા આવો આ કોણ લોકો છે જે આ સમાનમાં સફર કરી રહ્યા છે આ સફરનો સીઝન નથી આ સફરનો મોસમ નથી એવી ગરમી અને આ ગરમીમાં ગરમીના મોસમના સફર અને એની સાથે સાથે બચ્ચાઓ સાથે છે જાઓ પર્સન જોવો કે કોણ છે વાહ ઇમામના ખેમામાં આવે છે ઇમામ સાથે મુલાકાત થઈ ઘણી વાર સુધી વાતો થઈ અને વાહ પોતાની માતાના ખેમામાં જાય છે અને રડીને કહે છે માધરે ગ્રામી આ હુસૈન ઇબ્ને અલી વહાબનો છે તો કે કોણ હુસૈન તો કે ફાતિમાનો ફરસન બસ આ નામ સાંભળ્યું મોબિના રડવા લાગી કઈ એવી મુસીબત હુસૈન ઉપર પડી આ જમાનામાં હુસૈન બચ્ચાઓની સાથે સફર ઉપર મજબૂર થઈ ગયા કઈ એવી મુસીબત કે હુસૈન દે
जिंदगी छे हमें घर तरफ जाके छे बड़े बेटा मारी तमन्ना छे हमें हमारे घर तरफ नहीं जाओ ए फरसन अबे जा हुसैन नो काफलो जासे हमें क्या जासे फरमा बरदार फरसन आ सांभळी ने मादरे ग्रामी ने कहे छे ए मादरे ग्रामी હું પણ તમને આ સેવા હતો એટલે વાત કેટલી વાત કરી ચાલો ચાલો મારા હુસૈન પાસે જઈએ આ ત્રણે જણા મારા હુસૈન ના કાફલામાં સામેલ થયેલા છે કરબલામાં સાથે સાથે હતા મહોરમની જયારે 10 તારીખ આવી ત્યારે વહાબની માં વહાબને બોલાવે છે અને બોલાવીને કહે છે બેટા તે મારી ફરમા બરદારી બહુ કરી છે આજે એક તમારી ફરમાન છે મારી તમન્ના છે કે હું તારો સર છું એ બેટા હુસૈન ઇબ્ન અલી ઉપર કુરબાન થઈ ગયા કયામતના દિવસે જો ફાતિમાની સાથે મારી મુલાકાત થશે તો ફાતિમા રસૂલ તો પર મારાથી બહુ ખુશી હશે એ બેટા મને જો કોઈ ચિત્ર હુસૈન ઉપર કુરબાન થઈ જાઓ હા એક વાત કહેવા માંગુ છું પણ ફરસંદ તમારી નવી નવી દુલ્હન જે છે મને ખબર છે તમને જવા દે છે તમે એને મળવા માટે જાઓ જો તમને રોકવાની કોશિશ કરે તો તમે રોકતા નહીં કેમ કે સંત કરતા વધારે ઇમામ નો હક હોય છે સૌજાનો હક છે પણ એના કરતા વધારે જે છે ઇમામ નો હક હોય છે હા વહાબ માદરે ગ્રામી થી રુખસત થઈ ગઈ પોતાની સૌજા પાસે આવે છે એ લોકો આપણા દિલમાં એ મોમિને મોમિના આપણા દિલમાં ઈચ્છાઓ છે આપણા દિલમાં ખાહિશા છે અમારા લાખો સલામ ઈ સૌજા ઉપર ઈ મોમિના ઉપર અને ઈ વહાબ ઉપર કે જ્યારે વહાબ પોતાની પોતાની સૌજાના ખેમામાં આવે છે વહાબની સૌજા વહાબને જોવે છે વહાબ આજે બહુ ખુશ છે ચહેરા ઉપર ખુશીના આસાર છે દોડીને હાથ પકડી લે છે એ વહાબ આજ કેમ ખુશ છો તો કે આજે મારે મારા હુસૈન ઉપર કુરબાન થવાનું છે આ એની કુરબાનીની ખુશી છે આજે હું તમને આઝાદ કરું છું તને આઝાદ તો કે આઝાદી શેની છે શેની આઝાદી છે જ્યાં સુધી તમારી સેવાની વાત હતી તમે મને તમારી સાથે રાખવા માટે તૈયાર હતા હવે તમે મને આઝાદ કરો છો હું તમને એક વાત કહેવા માંગુ છું મકતલથી જવા માટે મના નથી કરતી એમ કરીને બંને હાથ વહેબના વહેબની સોજા પકડી લે છે વહેબને પસીનો શરૂ થઈ જાય છે હવે મારી સોજા મને મકતલ તરફ જવા નહીં દે એક વખત વહેબ ચારે પરેશાન થાય છે વહેબની સોજા કહે છે વહેબ ગભરાવ નહીં હું તમને ખાલી અડધી વાત કહેવા માંગુ છું મને મોલા હુસૈન પાસે લઈ જાઓ હું મોલા હુસૈનની સામે અમુક વાતો કહેવા માંગુ છું વાહ પોતાની સૌજાને હુસૈનની પાસે લઈને આવે છે ત્યારે કહે છે મોલા મારી સૌજાને અમુક વાતો તમારાથી કરવી છે મોલા કહે છે કે હા મોમના બોલો બોલો શું તમે કહેવા માંગો છો ત્યારે કહે છે મોલા પહેલી વાત એ છે તમે વાદો કરો અમે અને વાહ દુનિયામાં સાથે નથી રહ્યા વાદો કરો મોલા કે અમે જન્નતમાં બંને સાથે હશું તો કહે છે કે હા હું જવાનાને જન્નતનો સરદાર છું જન્નતની સરદારી મારા હાથમાં છે એ મોમિના આ મારો વાદો છે તમે ને વહાબ જન્નતમાં બંને સાથે સાથે રહેશો એમ કહીને વહાબની સૌજા મોલાને કહે છે એ મોલા વહાબને કહો મેદાનમાં જવા પહેલા મને ઝૈનબના ખેમામાં મૂકીને જાય જેનાથી